કાંકરેજ તાલુકામાં ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યોની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અરણીવાડા ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત બની સરપંચ તરીકે મહિલા ઉમેદવાર તરીકે રમીલાબેન રામપ્રસાદ ઠક્કર સહિતના 8 સભ્યો બિનહરીફ જાહેર થતાં કાંકરેજ મામલતદાર કચેરીમાં પેંડા ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું। ત્યારે રાનેરા ગ્રામ પંચાયત સરપંચ તરીકે જાદવ ઉદયસિંહ જવાનજીએ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં હાજર રહીને ફોર્મ રજૂ કર્યું હતું, જેમાં અરણીવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે વાઘેલા વારબા બળદેવસિંહે પોતાના સમર્થકો સાથે કાંકરેજ મામલતદાર કચેરીએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે કાંકરેજ તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં અને ફોર્મ લેવા માટે મોટી સંખ્યામાં ઘસારો જોવા મળી રહ્યો છે। જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગામમાં ખેતરોમાં મતદારોને રિઝવવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે મોટા મોટા રાજકીય આગેવાનોના ગામોમાં સમરસ ગ્રામ પંચાયત કરવાની જરૂર છે। ત્યાં ચૂંટણી યોજાશે અને મતદાન મથકો પર રાજકીય આગેવાનોના આંટાફેરા જોવા મળે એમાં કોઈ બેમત નથી, પરંતુ જ્યાં ગામમાં એકતા ત્યાં પ્રભુતા અને દરેક સમાજને સાથે રાખીને યોગ્ય કામ કરે છે ત્યારે તે ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ રહી છે, જેનું પ્રથમ ઉદાહરણ તરીકે આકોલી અરણીવાડા પાદરડી અમરનેસડાનો સમાવેશ થાય છે। ત્યારે હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય આગેવાનો દ્વારા કાંકરેજ તાલુકામાં વધુ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ એવી આશા વ્યક્ત કરવામાં આવે છે। પ્રહલાદભાઈ જોશી, ડીપી ન્યૂઝ, બનાસકાંઠા। અને વિચરતી જાતિ લોકોને મકાનની આવાસ યોજનાઓનો પૂરેપૂરો લાભ મળી રહે એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશ। ગામ માટે હું સખત મહેનત કરી અને ગામના વિકાસ કરીશ। હવે આજે મેં ફોર્મ ભરવાની આજ તારીખ 30 તારીખે ફોર્મ ભર્યું અને મારા ગામ વતે મને ખૂબ લાગણી છે અને ગામ મને બહુ મતથી જીતશે એ મને આશા છે અને મારે એક જ ગામમાં કામ કરવું છે વ્યવસ્થિત મોટા મોટી તકલીફ આ ગામમાં પાણીની છે તો મારે જીવનભરની અંદર પાણીની તકલીફ દૂર થઈ જાય એવું મારે કામ કરવું છે અને સારામાં સારું કામ કરીશ। ગરીબ વસ્તીનું પણ ટાપુ કરીશ, દરેક માણસનું કામ કરીશ, ઘણા હંગાસીનું કામ કરીશ અને મોટામાં મોટી પાણીની તકલીફ થાય તે મોટા 3-4 ટાંકા બનાવી અને આ ગામને પાણી કાયમ માટે જિંદગીભરની શાંતિ કરવા માંગુ છું। સબસ્ક્રાઇબ નાઉ and press the bell icon, never miss an update.